ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત ભોજન વિધિ તથા દિવસે કરવાના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ વક્રતુંડ મહાકાઈ સૂર્યકોટિ સમઘ્ન કરું મેં દેવ સર્વ કાર્ય સુસર્વદા બોલો સર્વપ્રથમ પૂજનીય શિવ પાર્વતીના આનંદ ધન સિદ્ધિના દાતા સુભના પિતા સંતોષ ધન પ્રદાન કરનારા સર્વપ્રથમ દેવતા ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસમાં બે ચતુર્થી તિથિ આવે છે શુક્લપક્ષ અને વધપક્ષમાં તે બંને ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશજી છે તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ ચતુર્થી તિથિમાં ભગવાન શ્રી ગણેશજીનો બપોરના સમયે જન્મદિવસ મનાવાય છે આ ચતુર્થી તિથિના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરીને વ્રત ઉપવાસ કરવામાં આવે છે મંત્ર જાપ કરવામાં આવે છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું વિશેષ પૂજન થાય છે સૌ આપણે પ્રભુની પૂજા વિધિ વિશે જાણી લઈએ જે ભક્તો વિનાયક ચતુર્થીનું વ્રત કરે છે તેઓ એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકે છે અથવા ઉપવાસ ફલાહાર લઈ શકે છે ચા દૂધ કોફી સૂકી ભાજી અને સીઝનના ફલ ફલાદી આ ઉપરાંત જે ભક્તો વ્રત કરવા નથી માગતા તેઓ પણ આજે ભગવાન શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરી શકે છે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને ઘરના મંદિરની સફાઈ કરી લેવી જોઈએ આગલા દિવસના પડેલા પુષ્પ છે ચોખા છે તે બધું હટાવી લેવું જોઈએ આપણા ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ અથવા ચિત્ર તો સ્થાપિત કરેલા જ હોય છે ન હોય તો સોપારી પણ રાખી શકાય છે ભગવાન શ્રી ગણેશની જો મૂર્તિ હોય તો શુદ્ધ જળથી તથા પંચામૃતથી સ્નાન કરાવીને ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશને કેસરી સિંદૂર લગાવાય છે કુમકુમનું તિલક કરાય છે ચંદનનું તિલક કરાય છે લાલ રંગના પુષ્પ અર્પિત કરાય છે ભગવાન શ્રી ગણેશને દુર્વા અતિ પ્રિય છે માટે આજના દિવસે દુર્વા અવશ્ય અર્પિત કરવા જોઈએ પ્રસાદમાં ચણાના લોટના લાડુ અથવા ગુંદી કે પછી મોતીચૂરના લાડુ ભોગ લગાવી શકાય છે એ પણ ન હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે આ ઉપરાંત ભગવાન શ્રી ગણેશની સામે સોપારી અર્પિત કરવી જોઈએ ફલ જે સિઝનના હોય છે નારિયેલ ચઢાવવું જોઈએ ઉપર કંઈક દક્ષિણા રાખવી જોઈએ અને ત્યારબાદ ભગવાન શ્રી ગણેશની સામે દીપક પ્રગટાવવો જોઈએ શુદ્ધ ઘીનો ધૂપબત્તી કરવી જોઈએ આરતી કરવી જોઈએ અને ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવી જોઈએ આમ કરવાથી આ વિનાયક ચતુર્થીનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે આમ જોઈ તો કોઈ પણ ધર્મ દોષયુક્ત જ છે કારણ કે આપણે મનુષ્ય છીએ દોષ તો રહે જવાનો છે પરંતુ આપણે આપણો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ જેથી પ્રભુ આપણી વિનંતી પ્રાર્થના સાંભળે અને જીવન આપણું ધન્ય થાય કહેવાય છે કે પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની આરાધના કરવાથી જીવનના તમામ દુઃખ દૂર થાય છે ખાસ કરીને આ વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવાથી વ્રત રાખવાથી બગડેલા કામ સુધરી જાય છે જો કોઈ પ્રયાસ કરતા હોય છતાં સફળતા ન મળતી હોય તો આ ચતુર્થીનું વ્રત અવશ્ય રાખવું ભગવાનની પૂજા કરવી અથવા ગણેશજીના મંદિરમાં જઈને પણ પૂજા થઈ શકે છે ભગવાનને ભોગમાં લાડુ સમર્પિત કરી શકાય છે મનોકામના પૂર્ણ થાય છે આ વૈશાખ માસની ચતુર્થીના દિવસે જો સાચા મનથી ગૌરી પુત્ર ગણેશનું પૂજન કરવામાં આવે તો બૌદ્ધિક ક્ષમતા પણ તેજ થાય છે અને કાર્યમાં આવેલા વિઘ્નો દૂર થાય છે વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિજીને એકવીસ દુર્વા તથા લાડુનો ભોગ અર્પિત કરવામાં આવે અનાજનું દાન ગરીબ ગુરબાને દેવામાં આવે અથવા મંદિરમાં જઈને દાન દેવામાં આવે ગણેશજીને સિંદૂર ચડાવવામાં આવે તો પ્રભુ જલ્દીથી પ્રસન્ન થાય છે અત્યારે ઉનાળાની સિઝન હોય માટે પશુ પક્ષી માટે દાણા ચણની વ્યવસ્થા રાખવી ગાય માતાની સેવા કરવી જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો કુંડળીમાં જો બુધ ગ્રહ કમજોર હોય અથવા નોકરી બિઝનેસમાં સફળતા પ્રાપ્ત ન થતી હોય પરેશાની રહેતી હોય અથવા તો અભ્યાસના ક્ષેત્રમાં ઉન્નતિ થતી ન હોય બુધ ગ્રહને મજબૂત કરવો હોય ત્યારે આ વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશને પાંચ અગિયાર કે એકવીસ લાડુનો ભોગ ધરવો લાડુનો ભોગ સમર્પિત કરવો જોઈએ દૂબ ઘાસ અર્પિત કરવી જોઈએ આમ કરવાથી પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે કૃપા વરસાવે છે મિત્રો આમ ગણેશ ચતુર્થીના દિવસે આપણે વિવિધ ઉપાય પણ કરી શકીએ છીએ હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશની વ્રતની કથા વિનાયક દેવના વ્રતની કથા બોલો ભગવાન શ્રી એકદંત વિનાયક દેવની છે કથા અનુસાર એક દહાડો ભગવાન શ્રી કૃષ્ણ ઉદાસ થઈને બેઠા હતા ત્યાં નારદજી આવ્યા નારાયણ નારાયણ કરતા કરતા ભગવાનને ઉદાસ જોઈને પૂછવા લાગ્યા હે પ્રભુ આપને વળી ઉદાસી કેવી ત્યારે ભગવાને કહ્યું નારદજી મારા માથે સ્યમંતક મણીની ચોરી ચઢી છે મારે માથે અપવાદ બેઠો છે ત્યારે નારદજીએ કહ્યું પ્રભુ તમારા માથે જે ખોટો આડ ચડ્યો છે તેનું કારણ છે કે તમે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શન કર્યા છે ત્યારે ભગવાને પૂછ્યું આ કેવી રીતે બને વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્રમાના દર્શનને નિષેધ મનાય છે તેનું કારણ તેની કથા હું તમને કહી સંભળાવું છું આમ કહીને નારદજી ભગવાન શ્રીકૃષ્ણને દ્વારિકાના નાથને આ ગણેશ ચતુર્થીની વ્રતકથા કહેવા લાગ્યા હે પ્રભુ જ્યારે દેવોના દેવ મહાદેવે ગણપતિને ગણાધ્યક્ષ કર્યા ગણોના અધિપતિ કર્યા હતા તેમના રિદ્ધિ અને સિદ્ધિ સાથે લગ્ન કર્યા એ ગણપતિજીને સૃષ્ટિની રચના કરવાની તૈયારી કરતા બ્રહ્માજીએ પ્રસન્ન કર્યા અને કહ્યું કે હું સૃષ્ટિ રચું છું તેમાં કોઈ વિઘ્ન ન આવે હે પ્રભુ એવું વરદાન આપો ત્યારે શ્રી ગણેશે પ્રસન્ન થઈને બ્રહ્માજીને તથાસ્તુ કહ્યું ગણપતિજીએ વરદાન આપ્યું પછી આકાશ માર્ગે સત્યલોકથી ગણપતિજી નીચે આવવા લાગ્યા તે ચંદ્રને ત્યાં આવ્યા ચંદ્રમાએ ગણપતિનું લંબોદર રૂપ જોઈને મસ્કરી કરી પરંતુ ગણેશજી તો તેની મસ્તીમાં ચાલ્યા જાતા હતા ચંદ્રમા પણ ક્યાં માને એવા હતા તેઓ તો ગણેશજીની મસ્કરી વારંવાર કરવા લાગ્યા ત્યારે ગણેશજીને ઘણો ગુસ્સો આવ્યો ચંદ્રમાને સાપ આપ્યો કે હે ચંદ્રદેવ તમને તમારા રૂપનું ઘણું અભિમાન છે હે પાપાત્મા આજે મહિનાના સુદ પક્ષની ચતુર્થીનો દિવસ છે તે દિવસે જે કોઈ તમારું દર્શન કરશે તેને ખોટો જીવનમાં આળ અથવા તો કલંક જરૂર લાગશે ભગવાન ગણપતિ સાપ આપીને ચાલ્યા ગયા ચંદ્રમાને ઘણો પસ્તાવો થવા લાગ્યો કે આ તેમણે શું કર્યું ત્યારે ચંદ્રમા પાણીમાં રહેલા કમળમાં જઈને સંતાઈ ગયા બધી જગ્યાએ ત્રિલોકમાં હાહાકાર થવા લાગ્યો ત્યારે ઇન્દ્રદેવ બ્રહ્માજી પાસે આવીને કહે છે કે હે દેવ હે પરમપિતા ચંદ્રમાને શાપમાંથી મુક્ત કરો નહીં સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થશે ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે દેવતાઓ ગણપતિજીએ આપેલો શ્રાપ કદી મિથ્યા થતો નથી તમે બધા ચંદ્રદેવ પાસે જાઓ અને તેમને કહું કે મહિનાના વદ પક્ષની ચતુર્થી તિથિનું વ્રત કરે અને ગણેશજીનું પૂજન કરે જેથી તેમના જીવનમાં આવેલું સંકટ દૂર થાય ત્યારે સર્વે દેવો ચંદ્રમાને જઈને આ વાત કહે છે ચંદ્રમાએ આવું જ કર્યું મહિનાના વદ પક્ષની ચતુર્થી તિથિનું વ્રત કર્યું ચંદ્રમાનો ભાવ જોઈને કરુણામય શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને સુખરૂપ બાળરૂપે ચંદ્રમાને દર્શન આપ્યા ત્યારે ચંદ્રદેવે આ સ્વરૂપ જોઈને પ્રાર્થના કરી કે હે દેવ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો ત્યારે ગણપતિજીએ વરદાન આપતા કહ્યું કે હે ચંદ્રમા મારો શ્રાપ કદી મિથ્યા થતો નથી ત્યારે ચંદ્રમા કહે છે કે હે પ્રભુ તમે સદૈવ ભક્તો ઉપર દયા કરતા આવ્યા છો આમ આજીજી કરવાથી ગણેશજી પ્રસન્ન થઈને ચંદ્રમાને શ્રાપ મુક્ત તો કરે છે અને એ પણ કહે છે કે જે કોઈ મહિનાના સુદ પક્ષની ચતુર્થીનો ચંદ્ર જોશે તમારું દર્શન કરશે તેને કલંક લાગશે પરંતુ શુદ્ધ પક્ષની બીજના દિવસે જે ચંદ્ર દર્શન કરશે તેને કલંક લાગશે નહીં આમ ચંદ્રમાનો શ્રાપ ઓછો કર્યો ગણપતિજીના શબ્દો સાંભળીને બધા દેવો પણ પ્રસન્ન થયા પછી ચંદ્રદેવે પૂછ્યું કે હે પ્રભુ આપને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ ત્યારે ભગવાન શ્રી ગણેશજીએ કહ્યું કે ચતુર્થીના દિવસે જે કોઈ ભક્તો મારું વ્રત કરશે મારું પૂજન કરશે લાડુનો ભોગ જે મને પ્રિય છે તે નૈવેદ્યમાં ધરાવશે અને યથાશક્તિ કોઈ પણ ધાતુની મારી મૂર્તિ બનાવીને અથવા માટીની મૂર્તિ બનાવીને પૂજન કરશે બ્રાહ્મણોને દાન દક્ષિણા સહિત આ મારી મૂર્તિ ભેટ આપશે તેની ઉપર હું સદૈવ પ્રસન્ન રહીશ તેના બધા સંકટો દૂર કરીશ ભગવાન ગણેશજીએ જીવોના સુખને માટે આ વ્રત કહ્યું છે અને તે વ્રત ચંદ્રમાને ફળ્યું સુખ મળ્યું નારદજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ એટલા માટે કહેવાય છે કે શુદ્ધ પક્ષની ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન થતું નથી પરંતુ શુદ્ધ પક્ષની બીજના દિવસે જો ચંદ્ર દર્શન થાય તો દોષ લાગતો નથી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પણ નારદજીના કહેવાથી આ ચતુર્થીનું વ્રત કર્યું ભગવાન શ્રી ગણેશનું પૂજન કર્યું જેથી પ્રભુ શ્રી કૃષ્ણને શ્યમંતક મણિનની ચોરીના કલંકમાંથી મુક્તિ મળી હે ભગવાન શ્રી ગણેશ આપની આ ચતુર્થીનું વ્રત જે કોઈ કરશે આજના દિવસે આપનું જે પૂજન કરે આ કથા કહે સાંભળે સૌ ઉપર આપની કૃપા દ્રષ્ટિ રાખજો બોલો ભગવાન શ્રી વિનાયક દેવની છે તો મિત્રો આપણે સાંભળી ભગવાન શ્રી ગણેશના ચતુર્થીના વ્રતની કથા મહિમા મુહૂર્ત તથા ઉપાય પણ જાણ્યા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન શ્રી ગણેશના મંત્ર જાપ કરી શકાય છે ભગવાન શ્રી ગણેશના પવિત્ર બાર નામ છે તેનો પણ જપ કરી શકાય છે ઓમ સુમુખાય નમ ઓમ એકદંતાય નમ ઓમ કપિલાય નમ ઓમ ગજકર્ણાય નમ ઓમ લંબોદરાય નમ ઓમ વિકટાય નમ ઓમ વિઘ્નનાશાય નમ ઓમ વિનાયકાય નમ ઓમ ધૂમ્રકેતવે નધ્યક્ષાય નમ ઓમ ભાલચંદ્રાય ઓમ ઓમ ગજાનનાય એક દંતાય વિદમહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતિ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી ગણેશજીની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારે જય શ્રી કૃષ્ણ